મિત્રો એક મારી વાત એક સાંભળજો જરા. આ બહુ અગત્યની વાત છે. કેટલાક સમયથી એટલે કે 19 તારીખ થી જે લોકોને હું ઓળખતો નથી એવા લોકોએ મારા ઉપર આક્ષેપ કર્યા. મારી જિંદગીમાં જેમને મેં જોયા નથી એવા લોકોએ મારા ઉપર જુઠ્ઠો આરોપ કર્યો. પાયા વીણો કોઈ પુરાવા વગરનો આક્ષેપ કર્યો. એ જ દિવસે પીટીઆઈમાં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં મેં ખુલાસો પણ છાપી દીધો. છતાં પણ આપને બધું ન્યૂઝપેપર મીડિયામાં જોયું છે. આજ આ જાહેર મંચથી હું કહેવા માંગુ છું આ બધા જ આક્ષેપો ખોટા છે, પાયા વિહોણા છે. અને આ મંચથી હું સરકારમાં માગણી કરું છું કે આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. દોષી હોય સજા થવી જોઈએ. હું દોષી હોય તો મને થવી જોઈએ. અને જો હું દોષી નીકળીશ તો હું રાજકારણ છોડી દઈશ. જીવનમાં 26 વર્ષ થયા બનાસકાંઠાના રાજકારણમાં. કોઈની હિંમત નથી મારા ઉપર એક આક્ષેપ કરવાની. આ તો આક્ષેપ છે. આ જબ્બા પર એક ડાક પડવા નથી દીધો 26 વર્ષથી. હું મારા નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ ચાલ્યો છું. 18મી તારીખે મારો કાર્યક્રમ વિદ્યામંદિરમાં ભારત વિકાસ પરિષદ હતો. 19 તારીખે હું મારા ઘરમાં જ હતો. હું જગાના ન રહું તો ક્યાં રહું? 19, 20, 21 હું દિલ્હી હતો. 22, 23, 24 વિદ્યામંદિરના ચેરમેનના દીકરાના લગ્નમાં હતો. 25 તારીખે જગાણા આવ્યો. 26 તારીખે કુપોષણનો કાર્યક્રમ હતો. બપોરે 3:30 થી 6:30 સુધી ભાજપ કાર્યાલય બેઠો. હજારો કાર્યકર્તાએ મારું સ્વાગત કર્યું અને આજે તમારી વચ્ચે છું. એટલે મારા મીડિયાના વાલા ભાઈઓ, આ તદ્દન આક્ષેપો ખોટા છે. અને જીવનમાં હું આ તમને વચન આપું છું, 26 વર્ષ સુધી જીવન પવિત્ર રહ્યું છે, બનાસકાંઠાની જનતાનું માથું નીચું થાય એવું એક પણ કામ હું નહીં કરું. હવે આપણા કાર્યક્રમની વાત કરીએ.